Hi everyone. Good morning, good evening, good afternoon. How are you all? Better? Okay. In last lecture we have seen question number 3 of chapter number 1. Now we go for question number 4 of chapter number 1. And it is our last question from chapter number 1. Okay. For BCom semester 5. चैप्टर नंबर 1 एंड इट्स क्वेश्चन नंबर 4. सो ऑलरेडी आपणे 3 क्वेश्चन चैप्टर नंबर 1 ना જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. સો ક્વેશ્ચન નંબર 4 આપણને આપેલો છે, ભારતીય આયોજનની મર્યાદાઓ વિશે ટૂંકમાં ચર્ચા કરો. ઓકે, સો અહીંયા મર્યાદાઓ વિશે આપણને વાતચીત કરવામાં આવેલી છે. સો એમાં સૌથી પહેલા આપણને પરિચય આપેલો છે, ભારતે આયોજનના 68 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ ગરીબી, બેરોજગારી, ફુગાવા, ગ્રામીણ વિકાસ અને આવકની અસમાનતા ઘટાડવાની સમસ્યાને હલ કરી શકતા નથી. આ માટે કૃષિ ક્ષેત્ર પર ઓછો ભાર, ભારે ઔદ્યોગિકરણ પર વધુ ભાર, વહીવટી નિયંત્રણ અને જાહેર ક્ષેત્રની અયોગ્યતાઓ જવાબદાર છે. હવે આપણને મર્યાદા વિશે વાતચીત કરવામાં આવેલી છે. મર્યાદાઓ આપેલી છે. નંબર 1 છે, ગરીબી ઘટાડવામાં નિષ્ફળતા. એટલે કે આપણા દેશે આયોજન તો કર્યું છે, પણ તેની અંદર જે ગરીબી ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે તેની અંદર આપણને શું જોવા મળ્યું છે? નિષ્ફળતાઓ જોવા મળી છે. અમારું આયોજન ગરીબી ઘટાડવામાં નિષ્ફળ ગયેલું છે. 5મી યોજના હોવાથી મૂળ ઉદ્દેશ ગરીબી ઘટાડવાનો છે. એટલે કે 5મી પંચવર્ષીય યોજના હતી ત્યારથી ગરીબી ઘટાડવાના પ્રયત્નો ગવર્મેન્ટ દ્વારા કરવામાં આવેલા છે, પરંતુ જો કે તે નોંધપાત્ર ઘટાડો થઈ શક્યો નથી. આયોજનનો મૂળ ઉદ્દેશ જીવનની ઓછામાં ઓછી આવશ્યકતાઓ જોગવાઈની છે, પરંતુ તે પ્રદાન કરી શકાતું નથી. સ્વર્ગીય ઇન્દિરા ગાંધીને લાગ્યું કે માત્ર ઊંચો વિકાસ દર ગરીબી દૂર કરવા માટે પૂરતો નથી. તેથી સરકાર દ્વારા ગરીબીને દૂર કરવા માટે આવા વિશિષ્ટ પગલાં લેવામાં આવેલા છે. પ્રોફેસર ડીટી લાકડવાલાના નિષ્ણાત જૂથે અંદાજ આપેલો કે 1973-74માં લગભગ 55% વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે અને 1987-88માં આ પ્રમાણ ઘટીને 39% થઈ ગયું છે. આયોજન પંચે સહેજ ફેરફારની નીતિનો ઉપયોગ કરીને અંદાજ કાઢ્યો કે 1993-94માં 36% વસ્તી ગરીબી રેખા નીચે જીવતી હશે. નંબર 2 આપણને આપેલો છે, રોજગાર પૂરા પાડવામાં નિષ્ફળતા. એવું માનવામાં આવેલું હતું કે બેરોજગારીની સમસ્યા આપમેળે પ્લાનિંગ ગ્રોથ દ્વારા હલ થઈ શકે છે. સરકારે વિકાસની રોજગારલક્ષી વ્યૂહરચના અપનાવી નથી. ભારતે રોજગાર અપનાવવાને બદલે વિકાસ ઉપર વધુ ભાર મૂક્યો હતો અને મજૂર સઘન ઉત્પાદન તકનિકને બદલે મૂડી સઘન ઉત્પાદનની તકનિકો અપનાવી હતી. એટલે કે મજૂરો દ્વારા જે કામ કરવામાં આવતું હતું તેને ઘટાડીને મશીનરી દ્વારા ઉત્પાદન કરવું, તેના ઉપર વધારે જોર આપવામાં આવેલું હતું. તેથી રોજગાર અને વેસ પલટો હેઠળ બેરોજગારીની સમસ્યા શું થયેલી છે? ઊભી થયેલી આપણને જોવા મળે છે. આવક અને સંપત્તિની અસમાનતામાં ઘટાડો કરવામાં નિષ્ફળતા. આપણા દેશની અંદર સૌથી વધુ આપણને જોવા મળે છે આવક અને સંપત્તિની અસમાનતાઓ. તો એને ઘટાડવા માટે પણ ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવેલા હતા, પરંતુ તેમાં આપણને સફળતા મળેલી જોવા મળતી નથી. ભારતીય આયોજનનો મૂળ ઉદ્દેશ આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવાનો છે, પરંતુ પરિણામ વાસ્તવિક કેવું છે? ઉલટું છે. વિકાસના મહત્તમ લાભની મર્યાદા ધનિક લોકો દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે કે વિકાસના દ્વારા જે લાભ થવો જોઈએ તેમાં સૌથી વધારે લાભ કોને થાય છે? ધનિક લોકોને થાય છે. તેથી શ્રીમંત લોકો વધુ શ્રીમંત બન્યા છે અને ગરીબ લોકો ખૂબ ગરીબ બન્યા છે. આ સમાનતા માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં પરંતુ કૃષિ ક્ષેત્રમાં પણ જોવા મળે છે. પછી છે, બ્લેક મનીના વિકાસ રોકવામાં નિષ્ફળતા. બ્લેક મની એટલે કે કાળું નાણું. રાષ્ટ્રીય આવકના વિકાસ દરના વૃદ્ધિની તુલનામાં કાળા નાણાંના વિકાસના દરમાં વધારો કરવાની અમારી યોજનાઓ એ મુખ્ય મર્યાદાઓ છે. રાજકારણીઓ મત મેળવવા માટે લોકોને છેતરવા કાળા નાણાં પર અંકુશ લેવાની વાત કરે છે. આયોજકો આ દિશામાં પ્રયાસ કર્યા ન હતો અને પરિણામે કાળા નાણાંની વપરાશ શું થયેલી છે? મોટી અસમાનતા બનાવે છે. એટલે કે જે સરકાર છે, રાજકારણીઓ છે, તેમાં પણ લોકોને છેતરવા માટે શું કરવામાં આવે છે? કાળા નાણાંને અપનાવવામાં આવે છે. તો જેના કારણે આપણા દેશની અંદર બ્લેક મનીનો વિકાસ શું થયો છે? વધી ગયેલો છે.
एना पछी छे आर्थिक शक्तिनुं केन्द्रीयकरण घटाड़वामां निष्फळता, एटले के जे आर्थिक शक्ति छे तेनुं केन्द्रीयकरण करवामां पण आपणी सरकार शुं थई गई छे, निष्फळ गयेली छे। आर्थिक शक्तिना केन्द्रीयकरणना घटाड़ा माटे अमारा आयोजकों द्वारा स्वीकृत समाजवादनुं मुख्य सिद्धांत छे, परंतु खरेखर भारत में आर्थिक शक्तिनुं केन्द्रीयकरण वध्युं छे। जवाहरलाल नेहरूना कहेवा प्रमाणे इजारो ए समाजवादनी शुं छे, दुश्मन छे, तेवुं तेमणे पोताना शब्दोमां कीधेलुं हतुं। ओके, एना पछी कृषि क्षेत्रे निष्फळता। भारतीय अर्थतंत्र ए कृषि अर्थतंत्र छे। वर्षोथी आपणा भारतनी अंदर खेती क्षेत्रे सौथी आगळ एवुं गणवामां आवतुं हतुं, पण जेम जेम समय वीतो गयो छे तेम तेम खेतीमांथी लोको रोजगारी मेळववा माटे शुं थयेला छे, शहेर तरफ आकर्षित थयेला छे। ते पहला रोजगार में तेनो मोटो हिस्सो हतो, परंतु पंचवर्षीय योजनाना पहली पंचवर्षीय योजना सिवाय कृषि क्षेत्र तरफ ध्यान आपवामां शुं थई गई छे, निष्फळ गयेली छे। रासायणिक खातरनो वपराश, उच्च उपज अपनावता विविधतावाळा कार्यक्रम, सिंचाई, आधुनिक मशीनरीनुं उत्पादन वगैरे। एना पछी उपेक्षा ग्रामीण विकास। भारतना गामडाओमां साथे देश छे, परंतु एकीकृत योजना विकसित नथी। 68 वर्षना आयोजन बाद भारतमां गामोमां पीवाना पाणीनी शुद्ध पाणीनी व्यवस्था नथी। आवा गामो सुधी मार्ग नथी, हाईवे नथी, अथवा तो 24 कलाक वीजळीनो सप्लाय। तो आजे पाणीनी जरूरियातो छे अथवा तो प्राथमिक सुविधाओ छे ते हजू पण अमुक अमुक ग्रामोनी अंदर आपणने शुं जोवा मळे छे, नહીવત જોવા મળે છે। ઓકે, સો આ છે આયોજનની અમુક અમુક નિષ્ફળતાઓ। એના પછી આપણને લાસ્ટમાં એક હજુ આપેલું છે, વસ્તી ઉપર નિયંત્રણ। વસ્તી વૃદ્ધિને નિયંત્રિત કરવા માટે ભારતીય આયોજન શું થયેલું છે, નિષ્ફળ ગયેલું છે। ચાઇનાની જેમ ભારત સરકાર કુટુંબ આયોજનની તકનીક માટે નાણાકીય સુવિધાઓ આપી શકતી નથી અને તેને સંતુષ્ટ કરી શકતી નથી। પ્રાદેશિક અસમાનતાઓ। ભારતમાં આર્થિક વિકાસનો કાયદો દરેક રાજ્યોને સમાન રૂપે મળતો નથી, આનાથી પ્રાદેશિક અસમાનતા શું થયેલી છે, વધી ગયેલી છે। ગુજરાત, પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રની તુલનામાં બિહાર, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશની જેમ વિકાસ થયેલો છે। ઓકે, સો દેટ્સ ઇટ અબાઉટ ધ ક્વેશ્ચન નંબર 4। આ આપણો ક્વેશ્ચન નંબર 4 આ ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન હતો। સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર એની કાઇન્ડ ઓફ ક્વેરીઝ તો યુ કેન જસ્ટ કમેન્ટ બિલો, તમે મને કમેન્ટ કરી શકો છો। યુ કેન ઓલ્સો મેલ કરીને પણ ક્વેશ્ચન અથવા તો ડિફિકલ્ટી તમે સોલ્વ કરી શકો છો। એન્ડ આઈ ઓલ્સો પ્રોવાઈડેડ યુ માય વોટ્સએપ નંબર, સો યુ કેન કોન્ટેક્ટ મી ફોર ડાઉટ્સ એન્ડ ક્વેરી। યુ કેન મેલ મી ઓન sankalplearn@gmail.com એન્ડ યુ કેન ઓલ્સો વોટ્સએપ મી ઓન 8780543। મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ ન્યૂ ચેપ્ટર। ટિલ ધેન સ્ટડી હાર્ડ, રીડ હાર્ડ, બાય બાય, ટેક કેર।